नमस्कार विद्यार्थी मित्रों, हूँ डॉक्टर महेश दाफड़ा। मित्रों, आजनो आपणो एपिसोड आपणे एक सरस मजानो सुविचार एनी साथे आपणे शुभारंभ करशुं। मित्रों, आजनो सुविचार छे लागणी, प्रेम, चिंता, काळजी, याद अने गुस्सो। गुस्सो आ बधु साथे होय, आ बधु साथे होय साथे होय एटले संबंध, बाकी मात्र ओळखाण। मित्रों, अहीं सुविचार नी अंदर संबंध अने ओळखाण कोने कही शकाय एना विषेनो आजनो सुविचार। लागणी, प्रेम, चिंता, काळजी, याद अने गुस्सो आ बधुं जो साथे होय तो एने आपणे संबंध कहीशું, बाकी तो मात्र ओळखाण। मित्रों, आपणे ग्रामरनी अंदर आगळ वधीए तो आपणे अत्यारे प्रेपोजिशनનો અભ્યાસ કરી રહ્યા છીએ, એના વિશે આપણે ભણી રહ્યા છીએ। મિત્રો, ગઈકાલે આપણે 11મું પ્રેપોઝિશન ભણ્યા હતા અને એ હતું અંડર। અંડર વિશે ગઈકાલે આપણે વાત કરી હતી, ની નીચે, ની નીચે। એવું જ્યારે વાક્ય આવો સંદર્ભ જ્યારે રજૂ કરવાનો હોય ની નીચે, ત્યારે અંડર પ્રેપોઝિશન વાપરી શકાય છે। અને બીજું, કોઈ પણ સ્થિતિના સંદર્ભમાં, કોઈ પણ સ્થિતિના સંદર્ભે પણ અંડર પ્રેપોઝિશન વપરાય છે। આપણે ગઈકાલે જે એક્ઝામ્પલ લીધું હતું, ધ કોરોના ઇઝ અંડર કંટ્રોલ ઇન ઇન્ડિયા, અહીંયા જે સ્થિતિ છે ભારતની અંદર કોરોના છે એ અંડર કંટ્રોલ છે, એટલે અહીંયા જે સ્થિતિ માટે જે સંદર્ભ વપરાયો એમાં પ્રેપોઝિશન આપણે શું વાપર્યો છે મિત્રો? અંડર પ્રેપોઝિશન વાપરેલો છે। ની નીચે અને સ્થિતિના સંદર્ભમાં આપણે પ્રેપોઝિશન અંડરનો ઉપયોગ કરીએ છીએ। આજે મિત્રો, હું તમને જે શીખવાડવા જઈ રહ્યો છું એ 12મું પ્રેપોઝિશન, અને એ છે ટુવર્ડ્સ। આજે આપણે જેના વિશે ભણવા જઈ રહ્યા છીએ મિત્રો, એ પ્રેપોઝિશન છે ટુવર્ડ્સ। આના વિશે આપણે અભ્યાસ કરીએ છીએ મિત્રો। ટુવર્ડ્સ ની તરફ, આમ કહી શકાય ની તરફ નો સંદર્ભ રજૂ કરવો હોય ત્યારે પ્રેપોઝિશન તરીકે ટુવર્ડ્સ વાપરવામાં આવે છે ત્યારે ટુવર્ડ્સ વાપરવામાં આવે છે ની તરફ દિશા સૂચક સંદર્ભ, ની તરફ, ખાસ યાદ રાખો, ની તરફ ખરું પણ દિશા સંદર્ભે, ની તરફ એટલે કે દિશા સંદર્ભે શું વપરાય છે? ટુવર્ડ્સ પ્રેપોઝિશન વાપરવામાં આવે છે। ટુવર્ડ્સ પ્રેપોઝિશનની વાત કરીએ છીએ મિત્રો, ની તરફનો સંદર્ભ રજૂ કરવો હોય, પણ ની તરફ એટલે કોઈ પણ દિશા તરફનો જ્યારે સંદર્ભ રજૂ કરવો હોય ત્યારે આપણે પ્રેપોઝિશન તરીકે શું વાપરીએ છીએ મિત્રો?
टूवर्ड्स वापरीए छे। आपणे उदाहरण लईशुं तो मने लागे छे कि तमने थोड़ो वधारे ख्याल आवशे। मित्रों दाखला तरीके शी हेज गॉन टूवर्ड्स ध टूवर्ड्स ध हॉस्पिटल। टूवर्ड्स ध हॉस्पिटल शी हैज गॉन टूवर्ड्स ध हॉस्पिटल। अहीं तेणीनी हॉस्पिटल तरफनी दिशा दर्शावे छे। तेणी नी हॉस्पिटल नी तरफ, नी तरफ नो अहीं संदर्भ, हॉस्पिटल तरफ नो संदर्भ तेणी नो आ वाक्य में जोवा मळे छे। एटले आपणे टूवर्ड्स नो जे उपयोग छे ए शी हेज गॉन टूवर्ड्स ध हॉस्पिटल। अहीं टूवर्ड्स नो आ प्रथम उपयोग। बीजो जे उपयोग छे मित्रों, ये बीजो उपयोग टूवर्ड्स नो ना प्रति ना संदर्भे, ना प्रति, ना प्रति ना संदर्भे पण, संदर्भे पण टूवर्ड्स प्रेपोजिशन वपराय छे। अहीं नी तरफ दिशा ना संदर्भे, અહીંયા ના પ્રતિ આપણે ઉદાહરણ લેશું તો તમને થોડું વધારે ક્લિયર થશે મિત્રો। તો એક્ઝામ્પલ લઈશું મિત્રો, દાખલા તરીકે વી શુડ બી, વી શુડ બી કાઇન્ડ towards, we should be kind towards handicapped, we should be kind towards handicapped, handicapped pratye, handicapped prati આપણે દયાભાવ રાખવો જોઈએ। વી શુડ બી કાઇન્ડ ટુવર્ડ્સ હેન્ડીકેપ્ડ। અહીંયા તમે જોઈ શકો છો અહીંયા જે ટુવર્ડ્સ મિત્રો વાપરવામાં આવ્યું છે એ ના પ્રતિ, કોના પ્રતિ, તો કે હેન્ડીકેપ, વિકલાંગ પ્રતિ આપણે દયાભાવ રાખવો જોઈએ। વી શુડ બી કાઇન્ડ ટુવર્ડ્સ હેન્ડીકેપ। મિત્રો આ વાત હતી એ પ્રેપોઝિશન ટુવર્ડ્સની। ફરી એકવાર ની તરફ દિશા સંદર્ભે વપરાય છે, શી હેઝ ગોન ટુવર્ડ્સ ધ હોસ્પિટલ। બીજું ના પ્રતિ સંદર્ભે ટુવર્ડ્સ વપરાય છે, વી શુડ બી કાઇન્ડ ટુવર્ડ્સ હેન્ડીકેપ। આ બંને ઉદાહરણથી તમને મિત્રો આ ટુવર્ડ્સ પ્રેપોઝિશન સમજાઈ ગયો હશે। મિત્રો આપણે થોડું ભણીએ પરંતુ સારું ભણીએ, થોડું ભણીએ પણ યાદ રાખીએ, એ ભાવના સાથે ખૂબ જ ટૂંકા વિડીયોની અંદર આપણે અભ્યાસ કરી રહ્યા છીએ। હું મિત્રો જે આપને ભણાવી રહ્યો છું એ મારા જ્ઞાનની મર્યાદાને અનુરૂપ ભણાવી રહ્યો છું। સંભવ છે કોઈ ક્ષતિ હોય તો ક્ષમ્ય કરી ચોક્કસ કોઈ સારા વ્યાકરણ ગ્રંથનો અભ્યાસ અવશ્ય કરજો, જેમાંથી આવા તમને પુષ્કળ ઉદાહરણો પ્રાપ્ત થશે। પરંતુ કોરોનાના આવા કપરા કાળમાં મિત્રો આપણે સૌ ઘરમાં રહીએ, સ્વચ્છ રહીએ, સ્વસ્થ રહીએ અને સતત અભ્યાસમય રહીએ એવી પ્રાર્થના સાથે ભારત માતા કી જય।